एक समय तो कि पोरबंदर ने अंदर मोटा उद्योगों बहुत था अमुक एरिया बाकी सौराष्ट्र सेवेट और सौराष्ट्र केमिकल्स ओरिएंट बंद थी गयू एवं तो घना उद्योगों बंद थे एग्रो बेज पर ऑइल मिलो है कॉटन मिलो है आप त्या बंद थी एटले हवे बेरिंगों कारखाना एक वक्त जमा में मैंने याद है 1974-75 की अंदर अपना GIDC में 40 कारखाना बेरिंग रिंगो बनावता बधा बंद थिया એમાં અલબત્ત કારણ એની પાછળનું એ એક જ છે કે જે જૂની ટેકનોલોજીમાંથી બહાર નીકળ્યા ઉદ્યોગકારો નવી ટેકનોલોજીમાં આવ્યા નહીં એને કારણે આ ઉદ્યોગો બંધ થયા. એના પછીનો સમય એવો ચૂનાના પથ્થરોનો ચૂનો બનાવવાના 22 કારખાના ચૂનાના આવ્યા. સિમેન્ટની છૂટ થઈ એટલે એ કારખાના પણ બંધ થયા. એના પછી આઈસ પ્લાન્ટો આવ્યા તો ઇલેક્ટ્રિકના દરો ઊંચા હોવાને કારણે એ પણ બંધ થયા. એના પછી કેલ્સાઇડ બોક્સાઇડના પ્લાન્ટો આવ્યા લગભગ 30-32 પ્લાન્ટો આવ્યા. એને અત્યારે રો મટીરિયલની ખેંચ છે એને કારણે એ પણ બંધ થઈ ગયા. પોરબંદરને મોટા ઉદ્યોગ સિવાય કોઈ ઉકેલ જ નથી. મિનરલ બેઝડ ઉદ્યોગ હવે ભવિષ્યમાં નવા કોઈ ઉદ્યોગો પોરબંદરમાં આવી શકે એની કોઈ શક્યતા એટલા માટે મને નથી દેખાતી કે જે ગવર્મેન્ટની લેન્ડ છે એ તો ઓલરેડી ટાટા બિરલા એ બધા લોકો અને સિમેન્ટ પ્લાન્ટો એ ઓક્યુપાય કરેલી જ છે. પ્રાઇવેટ લેન્ડો જેટલી છે એ પ્રાઇવેટ લેન્ડોનું 2015 સેન્ટ્રલ ગવર્મેન્ટના ગેજેટ પ્રમાણે ઓક્શનથી તમને પ્રાઇવેટ લેન્ડમાં માઇનિંગ લીઝ મળી શકે છે. પણ એની પ્રક્રિયા જે કંઈ છે એમાં ગુજરાત સરકાર તરફથી એટલી ધીમી પ્રક્રિયા ચાલે છે કે 2-3-4 વર્ષ સુધી ફાઇલો ફરતી જ નથી. હકીકતમાં આવી બધી ફાઇલો તાત્કાલિક કરવાથી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે પુષ્કળ આવક થાય. અમે એક એવું એસ્ટિમેટ પણ આપેલું કે જો આ બધી માણસો તમે પ્રાઇવેટ લીઝને આપવાની ચાલુ કરો તો 12 મહિને 5,000 કરોડ રૂપિયાની આવક ગુજરાત સરકારને ખાલી એની વેલ્યુમાંથી મળે. પ્લસ રોયલ્ટી છે, પ્લસ DMF છે, પ્લસ GST છે, આગળ તો બીજા 5,000 કરોડ થાય છે. એટલે આવક પુષ્કળ થાય એમ છે. પણ સરકારની પ્રક્રિયા એટલી બધી ધીમી છે એનું મુખ્ય કારણ સ્ટેટ લેવલ કોઈ મિનિસ્ટર નથી. માત્ર અધિકારીશ્રીઓ પોતાના અનુકૂળતા પ્રમાણે બધી ફાઇલોના નિકાલ કરતા હોય છે. અને અમે ઈચ્છીએ છીએ કે સ્ટેટ લેવલ મિનિસ્ટર જો આવી જાય તો અમે પોરબંદરમાં એક મોટો ઉદ્યોગ લેવાની પણ તૈયારી કરીએ છીએ. એના માટે અમે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સે મોટા ઉદ્યોગ લેવા માટેનું એક બ્રોશર બનાવેલું છે. એ બ્રોશર અમે આપને બતાવું છું. તો બ્રોશરમાં જોઈ શકાશે કે પોરબંદર પાસે પ્લસ પોઈન્ટો બધા સિટી કરતાં વધારેમાં વધારે છે. સૌથી મોટું આપણી પાસે પ્લસ પોઈન્ટ હોય તો ઓલ વેધર પોર્ટ, આપણી પાસે સારું એરપોર્ટ છે, કોસ્ટલ હાઇવે છે, નેશનલ હાઇવે છે, તારાપુરથી ડાયરેક્ટ પાવર લાઇન આવે છે પોરબંદર અને પાવરનો કોઈ પ્રોબ્લેમ નથી, પાણીની કોઈ તકલીફ નથી, સ્કિલ લેબર પણ છે અને લોકેશન સારામાં સારું છે. વાતાવરણમાં માણસોને ભણાવવાનું, બાળકોને ભણાવવા કરાવવા, આ હોસ્પિટલો, આ બધી ફેસિલિટી બહુ સારી. પ્લસ પોઈન્ટ આપણી પાસે 20 જેટલા છે. એટલે અમે એવું વિચાર્યું છે કે કેન્દ્ર સરકારનો એક નિયમ છે કે દરેક જિલ્લામાં એક ડિફેન્સનું યુનિટ આવવું જોઈએ. એટલે પોરબંદરમાં ડિફેન્સ અગર તો રેલવે અગર તો કોઈ બીજું પણ 5-10 હજાર કરોડનો મોટો પ્રોજેક્ટ લેવા માટેની અમે મહેનત કરીએ છીએ. આ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની જે મહેનત છે આ છે. એટલે અમે હવે નક્કી કર્યું છે કે લોકસભા ચાલે છે એ દરમિયાનમાં રામભાઈ મોકરિયા સાથે, રામભાઈ મોકરિયા પોતે ડિફેન્સ કમિટીના મેમ્બર છે, એમની સાથે વાત થઈ મને હું સાથે આવીશ, રાજનાથસિંહને મળીએ કે અમને એક ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મોટી આપો. અને કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવશે ને તો એના આધારે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ 150-200 બીજી આવી જશે અને તો જ તમને આમાં વિકાસ થઈ શકશે. અધરવાઇઝ બીજે કોઈ લાઇનમાં પોરબંદરના અંદર કોઈ નવા પ્રોડક્ટ આવી શકે એવી કોઈ શક્યતા નથી. કારણ કે આપણે બોચેવાળાના અંતમાં છીએ. આપણું માર્કેટ આપણે જ આવવું પડે રાજકોટ કઈ બાજુ, તો અહીંથી એટલો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધી જાય, રાજકોટનો કોમ્પિટિટિવ સામે આપણે ઊભી ન શકીએ. અને આ સંજોગોમાં અમે મોટા ઇન્ડસ્ટ્રીઝ માટે અમે ટ્રાય કરીએ છીએ અને અમે ઈચ્છા રાખીએ છીએ કે આ લોકસભા ચાલે છે દરમિયાનમાં જ અમે ત્યાં જઈ રૂબરૂ જઈ 4-5 ઇન્ડસ્ટ્રીઝમાં મળશું અને ટાઈમ આપી શકશે તો નરેન્દ્રભાઈને પણ મળશું કે ભાઈ તમે પોરબંદર ભાંગડી જીતો તો અહીંયા અમને મોટા ઉદ્યોગ આવી જાય. અને મોટો ઉદ્યોગ આવી જશે મારે કલેક્ટર સાહેબ સાથે અમારે વાત થઈ તો પુષ્કળ જગ્યા આપવા માટે કલેક્ટર સાહેબ તૈયાર જ છે કે તમારે જેટલી જોઈએ એટલી હું જગ્યા આપીશ.
જો કોઈ પણ અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે તમે જગ્યા આપશો, 1,000-2,000 હેક્ટર જમીન એની પાસે પડી જ છે અને અમે જગ્યા આપીએ તો પાણીનો પણ જગ્યાનો કોઈ પ્રોબ્લેમ નથી આપણે ત્યાં, માત્ર અહીં ઉદ્યોગ લેવા. અને ડિફેન્સ ને રેલવે મિનિસ્ટ્રી એવી એવી છે કે એને પ્રોડક્ટને ટ્રાન્સપોર્ટેશન કે એને કોસ્ટ વધી જવાનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો, એને થોડા આ પૈસા આગા પાછા થાય તો એને કંઈ એને કંઈ માલ વેચવો નથી વાપરવાનો છે, એટલે એ લોકોને આ કોસ્ટ પોસાઈ શકે. એટલે અમારી ઈચ્છા છે કે આપણે મહેનત કરીએ તો જ પોરબંદરમાં સારા ઉદ્યોગ આવશે.